ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ જો આજે આપણે ફિલ્ટર પરિપથે લઈશું એની જરૂર શા માટે પડી એની વાત કરવાના છે તો જુઓ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર અર્ધતરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર વિશે ભણી ગયા બંને થિયરી મોસ્ટ આઈએમપી તૈયાર કરી દેજો એક્ઝામની અંદર વારંવાર પૂછાતી હોય છે તો આ પૂર્ણ પૂર્ણતરંગ રેક્ટિફાયરની મદદથી આપણને ડીસી વોલ્ટેજ તો મળે છે પણ એ ડીસી વોલ્ટેજ સમય સાથે વધે ઘટે વધે ઘટે આમ વધતા ઘટતા પ્રમાણમાં મળે છે જુઓ આ પ્રમાણે ક્લિયર જુઓ આ પ્રમાણે મળે છે પહેલાં વધ્યો ફરી પાછો ઘટ્યો ફરી પાછો વધ્યો ઘટ્યો વધ્યો ઘટ્યો બરાબર એટલે આમ ડીસી એક દિશ એક દિશામાં તો મળે છે બરાબર આઉટપુટ વોલ્ટેજ પણ એ વધતા ઘટતા પ્રમાણમાં મળે છે આપણે કેવો જોઈએ છે તો આપણે સ્મૂથ જોઈએ છે દાખલા તરીકે આવો આપણને આઉટપુટ મળે છે તો એની સાથે આપણે બલ્બ જોડી દઈએ તો બલ્બ જોડીશું તો શું થશે તો એ વધારે વોલ્ટેજ હશે ત્યાં સુધી વધારે ઇન્ટેન્સિટીથી પ્રકાશિત થશે ઓછો વોલ્ટેજ હશે ત્યારે ઓછી ઇન્ટેન્સિટીથી પ્રકાશિત થશે એ એક ધારો પ્રકાશિત થશે નહીં તો એક ધારો પ્રકાશિત કરવા માટે બલ્બને આપણે અહીંયા આગળ એક ધારો વોલ્ટેજ જોઈશે આ પ્રમાણેનો એક ધારો અથવા તો સ્મૂથ વોલ્ટેજ જોઈશે તો આ સ્મૂથ વોલ્ટેજ મેળવવા માટે આ ફિલ્ટર પરિપથોનો ઉપયોગ થાય છે ક્લિયર કેવી રીતે જોઈએ અહીંયા આગળ તો ફિલ્ટર પરિપથોની અંદર જો પરિપથની રચના કંઈક આવી છે કે અહીંયા આગળ આપણું રેક્ટિફાયર અને રેક્ટિફાયરની રચનામાં આપણને ખબર છે કે પહેલું આપણે એક ટ્રાન્સફોર્મર જોડેલું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોડેલું બરાબર કારણ કે અહીંયા આગળ આપણા ઘરમાં આવતો બસો ત્રીસ વોલ્ટેજ હોય એમાંથી ડાયોડમાં જવા દેવાનું એટલે ડાયોડ ઓછા વોલ્ટેજ ઉપર કાર્ય કરે એટલે વધારે વોલ્ટેજમાંથી ઓ ઓછા વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે શું વપરાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કે પછી એની એના ગૌણ ગૂંચડા સાથે બે ડાયોડ જોડેલા હોય જો બે ડાયોડ જોડેલા હોય તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર થાય એક ડાયટ જોડેલો હોય તો અર્ધ તરંગી હવે અહીંયા આગળ આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે આ પ્રકારનો બરાબર ડીસી કેવો ડીસી હવે અહીંયા આગળ આની સાથે લોડ અવરોધ જોડેલો છે આર એલ બોલો ઓકે હવે આજે રેક્ટિફાઈડ થઈને આપણને જે ડીસી આઉટપુટ વોલ્ટેજ મળે છે પણ આ એક જ દિશામાં હોવા છતાં દરેક સમયે એનું મૂલ્ય એક સરખું નથી એટલે કે આપણને અહીં આગળ સ્મૂથ ડીસી વોલ્ટેજ મળતા નથી બરાબર તો આના પરથી આપણે સ્મૂથ ડીસી વોલ્ટેજ મેળવવા માટે આ આરએલ અવરોધને સમાંતર કેપેસિટર જોડીએ અથવા તો આરેલને ની શ્રે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડીએ તો આ જોડાણથી બનતા પરિપથોને ફિલ્ટર પરિપથો કહે છે ક્લિયર

ના આકારનો આકારના સ્વરૂપમાં સ્વરૂપમાં મળે છે આગળ જે વોલ્ટેજ મળે છે એ રેક્ટિફાઈડ થયેલ આઉટપુટ કેવો છે તો અર્ધ સાઈન વક્ર તરંગના આકારનો છે અર્ધ સાઈન કે અને એ એક દિશામાં હોવા છતાં એનું મૂલ્ય સમય સાથે એક સમાન નથી આ એક દિશામાં હોવા છતાં તેનું મૂલ્ય દરેક સમયે એક સરખું નથી એક જ દિશામાં છે પરંતુ મૂલ્ય એક સમાન નથી જો પહેલા વધે છે ફરી ઘટે છે વધે છે ઘટે છે વધે છે ઘટે છે तो आवा तरंग डीसी आउटपुट एक सरखो ए एक स्मूथ स्मूथ बराबर स्मूथ डीसी आउटपुट वोल्टेज मेलव માટે તો મેળવવા માટે શું કરવાનું તો જુઓ આ લોડ અવરોધ ને સમાંતર લોડ કેપેસિટર અથવા લોડ અવરોધ ની સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર ને જોડવામાં આવે છે બરાબર અને આવા જોડાણથી આવા જોડાણથી સ્થાયી એટલે કે સ્મૂથ એટલે કે સ્મૂથ અથવા તો એક ધારો આઉટપુટ વોલ્ટેજ મેળવી શકાય છે આવા પરિપથોને ફિલ્ટર પરિપથો કહે છે ક્લિયર તો બોલો શું થાય છે તો લોડ અવરોધને સમાંતર કેપેસિટર જોડો અથવા તો આ જે લોડ અવરોધ જોડો છો એની શ્રેણીમાં ઇન્ડક્ટર જોડવાથી આ જે ડીસી વોલ્ટેજ છે એને જે આઉટપુટ ડીસી વોલ્ટેજ આપણને સમય સાથે બદલાતો મળે છે એની જગ્યાએ આપણે એક સરખો સ્મૂથ ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ એટલે કે આ એલ થશે અને આ આર એલ તો આર એલની શ્રેણીમાં શું જોડેલું છે ઇન્ડક્ટર જોડેલું છે ક્લિયર ઓકે ચલો કેવી રીતે એવું થશે તો જો અહીંયા તમને સમજાવું આપણે અહીંયા આગળ કેપેસિટરની વાત કરીએ જનરલી મોટા ભાગના પાવર સપ્લાયમાં કેપેસિટર ઇનપુટ ફિલ્ટર વપરાતું હોય છે ક્લિયર ઓકે તો જો અહીંયા આગળ થશે શું તો અહીંયાથી આપણે જે તરંગ આવશે આઉટપુટ તરંગ બરાબર અર્ધ સાઈન બકરાકારનું જે તરંગ આવશે એ તરંગનો ચલો આટલો ભાગ પહેલાં આવશે તો શું થશે તો એનો જે વધારાનો વોલ્ટેજ છે ધારો કે આટલાથી આ વધારાનો વોલ્ટેજ છે ઉપરનો ક્લિયર એ વધારાનો વોલ્ટેજ કેપેસિટરમાં જતો રહેશે એટલે કેપેસિટરમાં આ વધારાનો વોલ્ટેજ સંગ્રહ પામશે બરાબર અને આટલો જે ભાગ છે એ આ બાજુથી અહીંયા લોડ અવરોધમાંથી અને આઉટપુટમાં બહાર નીકળશે એટલે આ પ્રમાણેનું કિક મળશે તમને જુઓ આ પહેલાં અર્ધ તરંગની વાત કરો ક્લિયર તો એ તમને આ પ્રકારનું કંઈક મળશે બરાબર કારણ કે આજે વધારાના વોલ્ટેજ છે એ વધારાના વોલ્ટેજથી કેપેસિટી શું થશે ચાર્જ થશે પહેલાં ક્લિયર અહીંયાથી નીકળી ગયો એટલે અહીંયાથી આ પ્રમાણે થશે ઓકે ફરી પાછું જુઓ બીજું અર્ધ તરંગ આવશે તો બીજા અર્ધ તરંગ દરમિયાન આજે વચ્ચે ગેપ પડે ને એટલા તરંગ દરમિયાન આ જે ઊર્જા આ કેપેસિટરની અંદર સંગ્રહ પામી હતી એ ઉર્જા અહીંયાથી રિલીઝ થશે છૂટશે ક્લિયર એટલે આ જે ગેપ પડી હતી એ ગેપ ભરાઈ જશે ક્લિયર અને આ જે અર્ધ તરંગ છે એનો જે વધારાનો વોલ્ટેજ છે એટલે અહીંયા આગળ ફરી પાછો ડિસ્ચાર્જ થશે હવે ડિસ્ચાર્જ થઈ જાય અને અહીંયા આગળથી બીજું તરંગ આવશે એટલે ફરી પાછો અહીંયા વધારાનો વોલ્ટેજ આવશે એટલે વધારાના વોલ્ટેજથી ફરી પાછું ચાર્જ થશે જુઓ ચાર્જ થશે બરાબર ફરી પાછું ડિસ્ચાર્જ બરાબર ફરી પાછું ડિસ્ચાર્જ થશે અહીંયા ફેપ પડશે ફરી પાછું ચાર્જ થશે ફરી પાછું ડિસ્ચાર્જ થશે અને આપણને આ પ્રમાણે એક ધારો સ્મૂથ વોલ્ટેજ મળે છે બોલો ક્લિયર ખેલાઈ ગયું તો આ જે વધારાનો વોલ્ટેજ છે એ વધારાના વોલ્ટેજને શું કરે છે કેપેસિટર એનો સંગ્રહ કરે છે અને આટલો જે વોલ્ટેજ છે એટલો વોલ્ટેજ આમાંથી પસાર થવા દે છે ફરી પાછી અહીંયા આગળ થોડી ગેપ પડે છે ગેપ પડે છે એટલે એ વખતે શું કરે તો કેપેસિટર આને વોલ્ટેજ આપે છે ક્લિયર આપે છે એટલે આ ગેપ પૂરાઈ જાય જુઓ એટલે આ પ્રમાણેનો એક ધારો ડીસી વોલ્ટેજ આપણને મળે છે ક્લિયર તો આ પ્રકારના પરિપથો આની અંદર વપરાય છે ફિલ્ટર પરિપથોની અંદર બરાબર તો બોલો છે એકદમ ઇઝી ખાલી એક વ્યાખ્યા અહીંયા આગળ તૈયાર કરવાની થાય બરાબર તો ફિલ્ટર પરિપથો કોને કહેવાય તો આપણને અહીંયા આગળ જે ડીસી આઉટપુટ મળે છે એ ડીસી આઉટપુટ એક ધારો મળતો નથી એટલે કે વધતા ઘટતા વોલ્ટેજ સાથે મળે છે તો આ વધતા ઘટતા ડીસી વોલ્ટેજને એક ધારો એટલે કે સ્મૂથ ડીસી વોલ્ટેજમાં ફેરવવા માટે અથવા તો મેળવવા માટે ફિલ્ટર પરિપથો વપરાય છે પછી આ લખી અને થોડુંક આ સમજાવી દેવાનું ક્લિયર એટલે આ ક્વેશ્ચન અહીંયા આગળ પૂરો થઈ જાય બોલો ક્લિયર જો અહીંયા જે કેપેસિટર ઇનપુટ ફિલ્ટરનો ઉપયોગ કરીને આઉટપુટ વોલ્ટેજ મળે છે એટલે કે આઉટપુટ રેક્ટિફાઈડ વોલ્ટેજ મળે છે એ અહીંયા જે રેક્ટિફાઈડ વોલ્ટેજ મળ્યો ને એના મહત્તમ મૂલ્યના નજીકનો જ હોય છે એટલે કે બંનેનું મૂલ્ય લગભગ એક સમાન હોય છે ક્લિયર એટલે અહીંયાથી જેટલો મળે છે એટલો નહીં તો તમે એવું કહો સાહેબ અહીંયાથી ફરી પાછો વોલ્ટેજ ઓછો ના થઈ જાય ના એટલો અહીંયા આગળ આપી દે છે અને જુઓ તમે અહીંયા આગળ બરાબર એટલે લગભગ એના જેટલો હોય છે તો આ છે આપણો ફિલ્ટર પરિપથ ક્લિયર ફિલ્ટર પરિપથ બે રીતે તૈયાર કરી શકીએ આપણે આર એલને સમાંતર કેપેસિટર જોડીને આરએલને સમાંતર કેપેસિટર જોડીને અથવા તો લોડ અવરોધની સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડીને ક્લિયર આ પ્રમાણેની એની સાથે આપણે ઇન્ડક્ટર જોડી દઈએ તો આ પ્રમાણે ફિલ્ટર પરિપથોને તૈયાર કરી શકાય છે પરંતુ મોટા મોટાભાગે કેપેસિટરવાળા પરિપથો વપરાતા હોય છે ક્લિયર જો હવે અત્યાર સુધી જે થિયરી બને એના ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ તો ઉદાહરણ ચૌદ પોઈન્ટ ત્રણ શું કહે છે જુઓ કે શું આપણે પી પ્રકારના અર્થવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા એન પ્રકારના અર્થવાહક સાથે જોડીને પીએન જંક્શન બનાવી શકીએ એટલે આવું કહે છે કે એક પી પ્રકારનું અને એક એન પ્રકારનું બે ચોસલા લેવાના અલગ અલગ પી અને એન બરાબર બે ચોસલાને જોડીને આપણે પીએન જંક્શન બનાવી શકીએ પ્રશ્ન પૂછેલો છે તો બોલો બનાવી શકાય ના બરાબર જવાબ છે ના જો આપણે થિયરીની અંદર શું ભણ્યા તો જુઓ એક સિલિકોનનો આખું એક ચીપ લઈ લેતા હતા આપણે એક પાતળું સ્તર આખું અને એની અંદર અડધા ભાગની અંદર પી અને અડધા ભાગની અંદર આપણે એન લેતા હતા અને આ પ્રકારે પીએન જંક્શન બનાવતા હતા ક્લિયર જો આવું લેવા જઈએ તો શું થાય તો જુઓ કે કોઈ પણ ચોસલું ભલે ને ગમે તેટલું સપાટ હોય બરાબર ધારો કે આ ચોસલું છે એ ગમે તેટલું સપાટ હોય તો પણ સ્ફટિકમાં આંતર પણ પરમાણ્વીક અંતર આશરે બે થી ત્રણ વધુ ખરબચડું હોય જ બરાબર એટલે આ તો જે સપાટી છે આ સપાટીને તમે ઝૂમ કરો તો આ પ્રકારની સપાટી આની અંદર જોવા મળે ક્લિયર એની સપાટી થોડી ઘણી તો ખરબચડી હોય જ એ જ પ્રકારે આની સપાટી પણ કેવી હોય આ પ્રમાણે ખરબચડી જોવા મળે ક્લિયર બરાબર ખરબચડી હોય જ તેથી પરમાણવિક સ્તરે સતત જોડાણ શક્ય નથી હવે જો આવી ખરમચડી સપાટી હોય તો તમે આ બંને સપાટીને તમે નજીક લાવો જુઓ તો શું થશે તો અહીંયા આગળ થોડી ઘણી આ પ્રમાણે જગ્યા રહી જશે બરાબર અને જો આવી જગ્યા રહી જાય બરાબર તો વિદ્યુત ભારોનું વહન થઈ શકે નહીં બરાબર અહીંયાથી આ જે વિદ્યુત ભાર છે અહીંયાથી અહીંયા જવા જાય પણ આ તો અવાક પડાઈ ગયું વચ્ચે એટલે આ જે વિદ્યુત બાર છે આ બાજુ જઈ શકે નહીં એટલે કે અહીં આગળ જે હોલ્સ છે બરાબર હોલ્સ છે આ બાજુ જઈ શકે નહીં અથવા તો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ બાજુ આવી શકે નહીં હોલ્સ ગતિ કરતા નથી બરાબર પણ આપણે આ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થના આ લેવલે આપણે એવું કહીએ કે હોલ એ ગતિ કરે છે કે પણ એ હોલ એક્ઝેક્ટલી ગતિ કરતા નથી મેં થિયરીની અંદર તમને સમજાવ્યું છે તો અહીંયા આગળ શું થાય છે તો આવું એક અવાહક પણ થઈ જાય છે બરાબર અવાહક તો ના જ કહી શકીએ પણ વચ્ચે એક ગેપ રચાય છે બરાબર અને આ ગેપ રચાય એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ જઈ શકે નહીં એટલે કે અહીં આગળ વહેતા વિદ્યુત વિદ્યુતભર વાહકો માટે આ જંક્શન અસત બને છે એટલે અહીં આગળ થોડી ઘણી ગેપ દેખાઈ જાય છે આવી જાય છે તો આ અસત વિસ્તાર તરીકે કાર્ય કરે અને આવું થાય તો આની અંદરથી વહન થઈ શકે નહીં ક્લિયર તો આપણે આ પ્રકારે પીએન જંક્શન બનાવી શકીએ નહીં ક્લિયર ઓકે જો હવે ઉદાહરણ ચૌદ પોઈન્ટ કે આકૃતિમાં એક સિલિકોન આગળ એક સિલિકોન આપેલો છે સિલિકોન ડાયોડની લાક્ષણિકતા દર્શાવેલી છે એટલે કે સિલિકોન ડાયોડની એક લાક્ષણિકતા અહીંયા આગળ દર્શાવેલી છે જો આ રહી એની અંદર જો શું આપેલું છે આઈડી એટલે કે ડાયોડમાંથી હોય તો પ્રવાહ બરાબર આઈડી બરાબર પંદર મિલિયમપીયર અને બી ડાયોડનો વોલ્ટેજ વી દસ વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો એટલે ડાયોડના અવરોધ શોધવાના છે અહીંયા આગળ લાક્ષણિકતા આવેલી છે જો આ બાજુ ફોરવર્ડ બાયસ અને આ બાજુ રિવર્સ બાયસ આપણે ભણી ગયા અહીંયા આગળ ક્લિયર એટલે આ લાક્ષણિકતા છે એ ફોરવર્ડ વાયસ છે અને આ રિવર્સ બાયસ લાક્ષણિકતા દર્શાવે તમને આ પ્રમાણેના મૂલ્યો અંદર આપેલા જ છે ક્લિયર ઓકે તો પહેલાં આપણે ફોરવર્ડ બાયસ માટે લઈશું અને પછી આપણે રિવર્સ બાયસ માટે લઈશું ક્લિયર ઓકે તો જુઓ પહેલાં આપણે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય એ વખતે એનો અવરોધ ડાયોડનો અવરોધ શોધવાનો કીધું છે એટલે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસ અથવા તો એવું લખી શકીએ કે ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ આવી રીતે પણ લખી શકો તમે કે ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ ક્લિયર અવરોધને વડે ઓકે તો અવરોધ ફોરવર્ડ બાયસની આ બાજુ તમને કયો કીધો છે આઈ બરાબર પંદર મિલી કીધું છે તો જુઓ અહીંયા આગળ એક્સ અક્ષિસ છે એના ઉપર વોલ્ટેજ આપેલા છે અને વાય અક્ષિસ ઉપર પ્રવાહ દર્શાવેલો છે ક્લિયર ઓકે તો જુઓ અહીંયા આગળ વાયક્ષિસ ઉપર જે પ્રવાહ છે એમાં જે પંદર મિલી એમ્પિયર પ્રવાહ માટે કહે છે તો શું કરવાનું તમારે અહીંયાથી આ એક પોઈન્ટ દોરવાનું ક્લિયર અને આલેખની રીતે તમે શોધી શકો આપણે આ પોઈન્ટ છે તો પોઈન્ટને આપણે શું દોરવાનું એક સ્પર્શક દોરવાનું જુઓ આ પ્રમાણે ચલો સ્પર્શક દોર્યો તો જુઓ બે સ્પર્શ આ જે એક સ્પર્શક દોરો છે એના બે બિંદુ જુઓ એક અહીંયા આવે છે અને બીજું અહીંયા આવે છે તો શું કરવાનું ત્રિકોણ બનાવી દો સુરેખ બની ગયો ને હવે તો સુરેખ રેખા બની ગઈ બરાબર એટલે રેખા બની ગઈ એટલે તમે હવે એના ઢાળ ઉપરથી અવરોધ શોધી શકો બરાબર ઓમના નિયમ ઉપરથી તો જુઓ હવે આપણે આ બે બિંદુઓ લઈએ આ અને આ ક્લિયર તો જુઓ હવે આ બે મૂલ્યો આપેલા છે બરાબર તો વોલ્ટેજનું પહેલું મૂલ્ય આપણે લખીએ અહીંયાથી ચલો ઉપર જઈએ સોરી પ્રવાહનું પહેલું મૂલ્ય લખીએ અહીંયાથી ઉપર જઈએ તો પ્રવાહ આઈવન દસ મિલી એમ્પિયર દસ ગુણ્યા દસની માઇનસ ત્રણ એમ્પિયર થાય ચલો એ પ્રમાણે બીજા મૂલ્ય માટે લખીએ આગળ તો આઈ ટુ આઈ ટુ બરાબર વીસ મિલી એમ્પિયર તો વીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ એમ્પિયર બરાબર ક્લિયર એટલે આ જે મળે તમને ડેલ્ટા બી મળે એટલે ડેલ્ટા બી મળી જાય ને એના ઉપરથી સોરી 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 પ્રવાહ છે ડેલ્ટા આઈ મળે બરાબર અને આ જે છે જુઓ ને આ બે બંને બાજુ બંને બિંદુએથી આ વાય સોરી એક્સ અક્ષ ઉપર લંબ દોરો ક્લિયર લંબ દોરશો એટલે અહીંયા આગળથી આને આપણે વન કહીએ વોલ્ટેજ અને આ વી ટુનું મૂલ્ય મળે તો વી વન કેટલા છે બોલો પોઈન્ટ સેવન અને પેલો પોઈન્ટ એટ તો આના માટે વી વન બરાબર પોઈન્ટ સેવન વોલ્ટ અને વી ટુ બરાબર પોઈન્ટ એટ વોલ્ટ છે ચલો હવે અવરોધ શોધવાનો છે તો અવરોધ માટેનું સૂત્ર શું છે તો વી અપોન આઈ ઓમના નિયમ ઉપરથી તો અહીંયા આગળ ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ બોલો ક્લિયર તો ચલો ડેલ્ટા વી બરાબર શું થાય તો કે વી ટુ માઇનસ વી વન છેદમાં ડેલ્ટા આઈ બરાબર આઈ ટુ માઇનસ આઈ વન ઇઝ ઇક્વલ ટુ બરાબર ચલો આના ઉપરથી અહીંયા લખું છું તમે ઉપર લખજો તો બોલો શું થશે અહીં આગળ V2 ટુ કેટલા છે આ રીતે પોઈન્ટ આઠ માઇનસ પોઈન્ટ સાત છેદમાં I2 ટુ 20 વીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ માઇનસ દસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ચલો ઉપર પોઈન્ટ વન રહેશે ચલો દસની માઇનસ ત્રણ ઘાત કોમન વીસ માઇનસ દસ દસ રહેશે ઓકે દસની માઇનસ ત્રણ ઉપર જશે એટલે દસની પ્લસ ત્રણ એક પોઈન્ટ કપાસ એટલે સો નીચે છેદમાં દસ ચલો કેટલા આવે દસ ઓમ ક્લિયર તો ફોરવર્ડ બાયસનો અવરોધ આર એફ બી બરાબર દસ ઓમ આવે ક્લિયર એટલે પહેલો આના માટે આપણે શોધી કાઢ્યું ક્લિયર ચલો એ જ રીતે રિવર્સ બાયસ માટે જુઓ બીડી આપેલો છે ક્લિયર તો અહીંયા આગળ આપણે રિવર્સ બાયસ માટે શોધી કાઢીએ બરાબર ડાયોડના નો રિવર્સ બાયસ અવરોધ ડાયોડનો રિવર્સ બાયસ અવરોધ ક્લિયર ચલો અહીંયા તો આપણે મૂલ્ય જાણતા નહોતા પણ અહીંયા આગળ જુઓ તમે અહીંયા આગળ મૂલ્ય તમને ખબર છે જો અહીંયા આગળ મળે છે કે દસ વોલ્ટે અહીંયા આગળ દસ વોલ્ટે કેટલું છે એક માઇક્રો તો અહીંયા તો ઊંનો નિયમ સીધો જ લાગશે ક્લિયર તમે સીધો લગાડો તો પણ ચાલી જાય બરાબર જો વોલ્ટેજ કેટલા છે વી ઇઝ ટુ માઇનસ દસ વોલ્ટ અને પ્રવાહ આઈ તો માઇનસ દસ વોલ્ટે પ્રવાહ કેટલો છે એક પણ આ નીચે માઇનસ આવશે બરાબર આ માઇનસ આવશે નિશ્ચિત એટલે એટલે માઇનસ એક માઇક્રો એમ્પિયર બરાબર આક્ષ પ્લસ આક્સ માઇનસ બરાબર તો બોલો માઇક્રો એમ્પિયર લે માઇનસ દસ ની માઇનસ છ ઘાત એમ્પિયર થાય તો બોલો રિવર્સ બાયસનો અવરોધ આર આર રિવર્સ બાયસ તો બોલો શું હશે વી અપોન આઈ વી કેટલા માઇનસ દસ અને આઈ માઇનસ દસ ની માઇનસ છ ઘાત માઇનસ માઇનસ પ્લસ ની માઇનસ છ ઉપર જાય એટલે દસ ની માઇનસ પ્લસ છ પ્લસ છ એક સાત એટલે દસની સાત આ આરબી મળી ગયો તમને તો એ માટે આઈડી પંદર હોય તો એ વખતે એનો અવરોધ દસ ઓમ અને બી માટે વોલ્ટેજ દસ વોલ્ટ હોય તો એ વખતે અવરોધ દસની સાત સાત મળે બરાબર આ રિવર્સ બાયસ માટે છે અને આ ફોરવર્ડ બાયસ માટે છે ક્લિયર તો આ પ્રમાણે આપણે શોધી શકીએ ઓકે જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર ચૌદ પોઈન્ટ છ શું કહે છે કે અર્ધતરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ પચાસ હર્ટ્સ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી જો અર્ધતરંગ રેક્ટિફાયરની વાત કરે છે બરાબર તો ધારો કે આપણે ઇનપુટ આવૃત્તિ આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા ક્લિયર ધારો કે આ પ્રકારે આ એક દોલન થાય છે બરાબર અહીંયાથી અહીંયા એક ડોલન થયું કહેવાય ક્લિયર ધારો કે આ ઇનપુટ આવૃત્તિ છે અને આ ઇનપુટ આવૃત્તિ એફ બરાબર પચાસ હર્ટ છે ક્લિયર તો હવે આ પ્રકારની ઇનપુટ આવૃત્તિ આપીએ તો આપણને અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ કેટલી મળે છે તો જુઓ આ પ્રમાણેની મળતી હતી આપણને બરાબર જો અર્ધ તરંગ માટે અડધા ભાગમાં જ મળે પછી અહીંયા આગળ અડધા ભાગમાં મળતી નથી ક્લિયર હવે આ વસ્તુમાં તમને થિયરીમાં સમજાવી દઈ કે આ એક પૂર્ણ તરંગ એટલે અહીંયાથી અહીંયાથી અહીંયા જઈ અને માઇનસ બાજુ જઈ અને ફરી પાછો આવે એટલે એક તરંગ મળે તમને બરાબર પણ આ અર્ધ તરંગમાં શું થાય છે તો અર્ધ તરંગમાં એટલી જ આવૃત્તિ આ વન ટુ બરાબર એટલે આ એટલી જ આવૃત્તિ થાય છે અહીંયા આગળ બરાબર એટલે અર્ધ તરંગ માટે આવૃત્તિ કેવી રહેશે સમાન તો એ આવૃત્તિ કેટલી હશે પચાસ હશે એનો મતલબ કે અર્ધ તરંગ રેક્ટિફાયર માં આઉટપુટ આવૃત્તિ એ ઇનપુટ આવૃત્તિ જેટલી જ થશે બરાબર અહીંયા લખો તો લખાય કે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ બરાબર આઉટપુટ આવૃત્તિ થાય બરાબર એટલે આઉટપુટ આવૃત્તિ કેટલી હશે આઉટપુટ આવૃત્તિ આઉટપુટ આવૃત્તિ કોના માટે અર્ધ તરંગ માટે કેટલી થશે પચાસ વર્ષ થશે ક્લિયર આજ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આવૃ આઉટપુટ આવૃત્તિ કેટલી થાય તો જો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બે વાર થશે એક બે એક બે બરાબર તો જો આ પ્રમાણે અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા ટડંગ બરાબર તો શું થઈ જશે પૂર્ણ તરંગમાં આવૃત્તિ બમણી થઈ જશે કેટલી થશે શોર્ટ્સ તો અહીંયા આગળ લખવું આપણે તો પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન માં ચલો કેટલી થશે તો ઇનપુટ આવૃત્તિ બરાબર બે ગુણ્યા આઉટપુટ આવૃત્તિ બરાબર એનાથી બમણી થઈ જાય તો બે ગુણ્યા પચાસ એટલે કેટલે થાય સો એટલે પૂર્ણ તરંગમાં કેટલી થશે આવૃત્તિ એફ બરાબર સો થશે બરોબર ક્લિયર તો પ્રમાણે લખી દેવાનું કેટલા સરળ દાખલા એમસીક્યુમાં પૂછાય એવું બધું ક્લિયર ઓકે તો આજે આટલું રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ભણતા રહો ટા બાય બાય